हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोवा स्कूल ग्रुप एकासुदी विद्यालय द्वारा नामांकन પર આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આજે ગણિત ગમ્મતની અંદર નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સંખ્યાઓ. આજે આપણે સંખ્યાઓ શીખવાની છે. 1 થી 50 સુધીની સંખ્યાઓ તો આપણે આગળ શીખી ગયા. હવે આજે આપણે 51 થી 60 ની જે સંખ્યા છે એ આજે શીખવાની છે. તો બધાનું ધ્યાન પેજ નંબર 150 પર જ્યાં આપણે નવું ચેપ્ટર નંબર 11 સંખ્યાઓ શરૂ થઈ છે. તો હવે ત્યાં બધાએ સૌપ્રથમ તો ધ્યાન રાખવાનું છે માં કઈ રીતે કરવાનું છે, સંખ્યાઓની ગણતરી અને એકમ અને દશમ કેવી રીતના હોય એ આપણે જાણવાનું છે. તો આપણે સૌપ્રથમ આ રીતના મણકાની માળા આપેલી છે. તો 1 2 3 4 અને 5 પાંચ મણકાની માળા આપેલી છે. મેં પણ અહીંયા પાંચ મણકાની માળાઓ જે છે એ કરી છે. ત્યારબાદ અહીંયા એક છૂટું મણકું છે વધારે એક. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો શું કીધું છે, આ 1 2 3 4 5 મતલબ 10 20 30 40 50 50 ને એટલે કેટલા થાય, 5 દશમ થાય. 10 10 ની કેટલી જૂથ છે, 5 છે. 1 2 3 4 5 દશમ એટલે બધામાં 10 10 જે મોતીઓ છે, મણકાઓ જે છે કેટલા છે, 10 છે. તો 10 10 ની કેટલી આવે, 5 છે મારા. તો 5 દશમ થાય. હવે ત્યારબાદ શું કીધું છે, આ પ્લસ 1. તો હવે આપણે અહીંયા અને આ જે સંખ્યા હોય ને એને કહેવાય એકમ. તો અહીંયા આપણે એકમ શું છે, તો કે 1. આપણે આ બધા મણકામાં કેટલા 10 10 હતા પણ અહીંયા છૂટો મણકો કેટલા છે, 1 જ છે. તો અહીંયા 1 એકમ એટલે કેટલા થશે, 51. 5 દશમ પ્લસ 1 એકમ. આ 5 સોરી આ 10 20 30 40 50 50 ને 1 આ કેટલા થાય, 51 થાય. તો આ 5 દશમ અને આ 1 છે એ શું છે, એકમ એટલે કેટલા થશે, 51. તો અહીંયા આપણે લખીએ 50 પ્લસ 1 બરાબર 51. હવે આને શબ્દમાં કેવું લખાય, તો કે 51. હવે એવી જ રીતના અહીંયા નીચે આપણે જોઈએ, 5 આ રીતના મણકા માળાઓ જે છે અહીંયા પ્લસ કરી અને અહીંયા 1 જે હતા અહીંયા 2 છે. અહીંયા 1 મણકા આની જગ્યાએ 2 મણકા છે. અહીંયા સેમ 5 અહીંયા મણકાની માળાઓ જે છે. તો 10 20 30 40 ને 50 મણકાની માળાઓ કેટલી થઈ, 5. તો અહીંયા હું લખીશ 5 દશમ અને એકમ કેટલા છે, 1 અને 2. તો અહીંયા હું લખીશ 2 એકમ કેટલા થશે, તો કે 50 અને 2 કેટલા થાય, 52. તો અહીંયા હવે હું એને આંકડામાં લખીશ 50 પ્લસ 2 બરાબર 52. હવે એને આપણે શબ્દમાં લખીએ 52. તો હવે આ રીતના જે આપણે સમજૂતી મેળવવાની છે એવી જ રીતના 50 3 5 આપણે માળા આપે છે. મણકાની માળા કેટલી છે, 5 પ્લસ અહીંયા 3 આપ્યા છે. તો 5 દશમ અને 3 એકમ એટલે કેટલા થશે, તો કે 53. એવી જ રીતના 5 દશમ પ્લસ 4 એકમ બરાબર 54. હવે એવી જ રીતના 5 આપણે દશક આપ્યા છે અને 5 એકમ આપ્યા છે, બંને 5 5. દશક પણ 5 અને એકમ પણ કેટલા છે, 5. તો કેટલા થશે, 55. 10 5 આપણે 5 માળાઓ જે છે એમાં મોતી કેટલા છે, 10 10 છે. તો આ રીતના તો 10 20 30 40 50 આવી 5 માળાઓ છે અને અહીંયા આપણને 1 આપ્યા છે, અહીંયા 5 આપ્યા. તો કેટલા થશે, 5 દશમ પ્લસ 5 એકમ બરાબર 55. હવે એવી જ રીતના આપણે આગળ સુધી જોતા જવાનું છે. તો તમે પણ આ રીતના આગળ સમજૂતી મેળવજો. હવે ત્યારબાદ આપણને કીધું છે 51 થી 60 સુધીની સંખ્યાઓ. 51 થી આપણે 60 સુધીની સંખ્યાઓ જોઈને લખવાની છે, ગૂંટવાની છે. સૌપ્રથમ અહીંયા પહેલી હરોળમાં ગૂંટવાનું છે અને ત્યારબાદ નીચે આપણે એ જ રીતના લખતા જવાનું છે. તો બધાએ આ સંખ્યા તમારી
બુક ની અંદર વ્યવસ્થિતપણે લખવાની છે. હવે ત્યાં કા કીધું છે વાંચો અને લખો. 50 + 1 = 51, 50 + 2 = 52, 50 + 3 = 53, 50 + 4 = 54, 50 + 5 = 55, 50 + 6 = 56, 50 + 7 = 57, 50 + 8 = 58, 50 + 9 = 59, 50 + 10 = 60. તો હવે આ રીતે આપણે અહીંયા બોલતા જવાનું છે અને સાથે લખતા જવાનું છે. 50 માં 1 ઉમેરે તો 51 થાય, એવી રીતે 50 માં 2 ઉમેરે તો 52 થાય. આ સરવાળા પણ એક પ્રકારના થાય છે. તો સમજૂતી વ્યવસ્થિતપણે મેળવજો અને સામે જોઈ અને લખવાનું છે તો વ્યવસ્થિતપણે તમારી બુકની અંદર લખજો. હવે ત્યારબાદ આપણને પરિવાર મેં તમને અહીંયા જે રીતના શીખવાડ્યું હતું એ જ રીતના ત્યાં લખતા જવાનું છે. 5 દશમ અને 1 એકમ = 51, એવી જ રીતના અહીંયા 5 દશમ અને 2 એકમ તો 52, 5 દશમ અને 3 એકમ એટલે 53, 5 દશમ અને 7 એકમ એટલે 57, 5 દશમ અને 8 એકમ એટલે 58, 6 દશમ. હવે અહીંયા આપણને આ મણકા માળાઓ 6 આપી હોય તો કેટલા થાય? તો કે આપણે અહીંયા 60 થશે. 10 20 30 40 50 અને 1 ઉમેરાય જે મણકા માળા તો કેટલા થશે? 60. તો અહીંયા 6 દશમ કીધું હોય એટલે કેટલા થશે? તો કે 60. તો આ રીતના વ્યવસ્થિતપણે તમારે આ સમજૂતી મેળવવાની છે અને ત્યારબાદ અહીંયા જોઈ અને વ્યવસ્થિત રીતના લખવાનું છે. ન સમજાય તો વાલીની મદદ તમે લઈ શકો છો અને આ જ રીતના તમારે બુકમાં ઉતારજો અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી સંખ્યાઓ શીખીશું. થેન્ક યુ.